हेलो फ्रेंड्स, स्वागत छे આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગમાં તમે જોયું હશે તો એકદમ ચટાકેદાર સ્વાદિષ્ટ એવું ભીંડાનું શાક હોય છે. તો એ જ રીતે અને એ જ મસાલા સાથે આપણે ભીંડાનું શાક બનાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ નવા મસાલા સાથે સ્પેશિયલ રીતે મસાલા ભીંડો. તો શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે. ભીંડા હંમેશા બને ત્યાં સુધી આ રીતે એકદમ કૂણા જ લેવાના. કૂણા ભીંડા હશે તો તમારું શાક પણ એકદમ સરસ થશે. જો મોટા બિયાવાળા ભીંડા હશે તો શાકમાં બિયા જ અલગ દેખાશે. એટલે શાક બનાવતા પહેલાં આપણે પહેલાં ભીંડાને સારી રીતે ધોઈ લેવાના છે અને પછી કોટનના કપડાથી સાફ કરી અને ભીંડાના આપણે શાક બનાવવાનું છે. પણ જો તમે ભીંડા લેવા ટાઈમે આ રીતે ઉપરની દાંડલીનો ભાગ તોડી લીધો હોય તો ભીંડા ધોશો તો આની અંદર પાણી ભરાઈ જશે. એટલે જો તમે તોડેલા ભીંડા લીધા હોય તો ભીંડાને તમે કોટનના કપડાથી સારી રીતે સાફ કરી અને પછી ઉપયોગમાં લેજો. તો અત્યારે 250 ગ્રામ ભીંડા લીધેલા છે. ભીંડા સમારી લેશું. ભીંડાનો આગળ અને પાછળનો ભાગ અલગ કરી લેશું અને વચ્ચે એક હળવો કટ લગાવી લેશું જેથી જોઈ શકાય કે ભીંડા અંદર ખરાબ તો નથી ને. તો આ રીતે કટ લગાવતા જશું અને ભીંડા એક બીજા વાસણમાં મૂકતા જશું. તો આ જ રીતે બધા ભીંડા સમારી લેશું. તો સમારેલા ભીંડા સાઈડ પર રાખી દઈશું અને શાક માટેની એક સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર કરી લેશું. જેના માટે અહીંયા મેં 1 કપ દહીં લીધેલું છે, જે ઘરનું જમાવેલું દહીં છે. દહીંમાં મસાલા કરશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચીથી ઓછી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે દહીંમાં મસાલા મિક્સ કરવાથી મસાલા એકદમ સોફ્ટ થઈ જશે અને જ્યારે આપણે દહીંવાળી ગ્રેવી શાકમાં ઉમેરશું ત્યારે દહીં બિલકુલ ફાટશે નહીં. તો શાક માટેની સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે શાક બનાવશું. તો શાક બનાવવા માટે કડાઈમાં તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે તો શાક બનાવતા પહેલાં જે સમારીને રાખેલો ભીંડો છે એ સાંતળી લેશું. આ રીતે ભીંડો સાંતળીને તમે શાક બનાવશો તો ભીંડો એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ભીંડામાં ચીકાશ પણ નહીં રહે. તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને ભીંડો આ રીતે સાંતળી લેવાનો છે. થોડી વારમાં જ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ભીંડા સારી રીતે સંતળાઈ ગયા છે અને ભીંડા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. તો સાંતળેલો ભીંડો આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને કડાઈમાં 1 ચમચો વધારે તેલ મૂકશું. તેલ ગરમ થતાં તેલમાં 1/2 ચમચીથી ઓછું જીરું અને 1/2 ચમચી રાઈ ઉમેરશું. રાઈ જીરું સારી રીતે કકળી ગયા છે. ચપટી હિંગ ઉમેરશું. સાથે જ અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં બારીક સમારીને લીધેલી છે તો ડુંગળી ઉમેરી દઈશું. જો તમે પહેલી જ વખત ભીંડાનું શાક બનાવતા હશો તો પણ તમારું ભીંડાનું શાક બિલકુલ ચીકણું નહીં થાય અને સ્વાદમાં તો એકદમ લાજવાબ બનશે. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે. ડુંગળીની સાથે જ 1 ચમચી લસણવાળી ચટણી ઉમેરું છું. આપણું કાઠિયાવાડી શાક લસણવાળી ચટણી વગર તો અધૂરું જ ગણાય. પણ જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ આ શાક બનાવી શકો છો. લસણવાળી ચટણી પણ ડુંગળી સાથે સારી રીતે સાંતળી લેશું. અહીંયા ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. અહીંયા મેં દેશી ટમેટા લીધેલા છે તો 2 દેશી ટમેટા બારીક સમારીને લીધેલા છે એ પણ કડાઈમાં ઉમેરી દેશું. મિક્સ કરી લેશું. ચપટી જેટલું જ મીઠું ઉમેરશું. આપણે મસાલા પેસ્ટમાં પણ મીઠાનો ઉપયોગ કરેલો છે એટલે મીઠું જાળવીને ઉમેરવાનું. સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. કાશ્મીરી લાલ મરચાથી શાકમાં તીખાશ નહીં આવે પણ શાકનો કલર બહુ સરસ આવશે. ડુંગળી અને ટમેટા તેલ છૂટું પડે ત્યાં સુધી સાતડવાના છે. કાચો સ્વાદ બિલકુલ ના આવવો જોઈએ.
જો ડુંગળી ટમેટા કાચા રહેશે તો તમને શાકનો બિલકુલ સ્વાદ સારો નહીં આવે અને ડુંગળી ટમેટાનો જ સ્વાદ આવશે। એટલે હંમેશા કોઈ પણ શાકમાં ડુંગળી ટમેટાનો ઉપયોગ કરતા હોય તો ડુંગળી ટમેટાને સારી રીતે સાંતળી લેવાના, પછી જ બાકીની સામગ્રી ઉમેરવાની। અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી ટમેટા સારી રીતે સંતળાઈ ગયા છે અને ડુંગળી ટમેટામાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે। તો આપણે દહીંવાળી મસાલા પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એ ઉમેરી દઈશું। અને સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો બધાને આ શાક ખૂબ જ પસંદ આવે છે અને શાક બિલકુલ ચિકાસ વગરનું અને હોટલ કે રેસ્ટોરન્ટ જેવા સ્વાદવાળું બને છે। તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં તમે ભીંડાનું શાક કઈ રીતે બનાવો છો અને કઈ અલગ અલગ રીત અપનાવો છો એ મને કમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો। તો અહીંયા તમે જોઈ શકો છો કે દહીં સાથે મસાલા સારી રીતે સોફ થઈ ગયેલા અને આપણે દહીંવાળી ગ્રેવી કડાઈમાં ઉમેરતા દહીં બિલકુલ ફાટેલું નથી। તો આ ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખજો। તો એકાદી મિનિટમાં જ દહીં પણ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેલ અલગ પડવા માંડ્યું છે। તો સાંતળીને રાખેલો ભીંડો છે એ આપણે કડાઈમાં ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું। ભીંડો કડાઈમાં ઉમેર્યા પછી થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખશું। થોડી વાર પછી શાક ચેક કરી લઈએ। વાવ, શાકનો કલર તો જુઓ ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો શાકનો કલર છે ને। તો અત્યારે આપણે શાકમાં દહીં અને ટમેટા બંનેનો ઉપયોગ કરેલો છે તો બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરું છું, પણ જો તમને ગળાશ પસંદ ના હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો। થોડો ગરમ મસાલો અને થોડી ફ્રેશ કોથમરી ઉમેરી દઈશું, બધું મિક્સ કરી લેશું। તો તૈયાર છે ઘરના બેઝિક મસાલામાંથી તૈયાર થતું મસાલા ભીંડાનું શાક। તૈયાર થયેલું ગરમ શાક સર્વ કરશું। ઉપર થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું। તો તૈયાર છે ઘરમાં રહેલા બેઝિક મસાલામાંથી તૈયાર થતું મસાલા ભીંડાનું શાક। આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ મસાલા ભીંડાના શાકની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।